जय हिंद दोस्तों, आप सबनु हार्दिक स्वागत करूँ छू। आजे 2019 लोकसभा चूंटणीनुं रिजल्ट आव्युं अने भारतीय जनता पार्टीनी एनी अंदर जीत थई छे। लोकशाहीमां अने लोकतंत्रमां तमाम लोकोए पोतपोताना मताधिकारनो उपयोग कर्यो અને જેને મન આવ્યું એ સરકારને એ પક્ષને ચૂંટીને મોકલ્યા છે। પરંતુ આપ સૌની વચ્ચે આ માહોલમાં લાઈવ થવાનું કારણ એક જ હતું કે જે સમર્થકો છે, જેને હંમેશા મજબૂતાઈથી અમારી સાથે ઊભા રહ્યા છે, અમને સાથ આપ્યો છે, સહયોગ આપ્યો છે, એ લોકોને કહેવા માટે આવ્યો છું કે મનોબળને તોડતા નહીં, ડરવાની જરૂર નથી, ગભરાવવાની જરૂર નથી। હાર જીત તો થાય છે, તમારી મહેનત, તમારી ઈમાનદારી ક્યાંક ને ક્યાંક કામે નથી લાગી। આ ચૂંટણી ક્યાંક ને ક્યાંક યુવાનોના મુદ્દે, બેરોજગારીના મુદ્દે, ખેડૂતોના મુદ્દે, મહિલાઓની સુરક્ષાના મુદ્દે, 15 લાખ રૂપિયાના મુદ્દે ચૂંટણી હતી। પરંતુ ખબર નહીં હિન્દુસ્તાનની જનતાએ શું નક્કી કર્યું કે ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે। હું આશા રાખું છું કે 15 લાખ રૂપિયા ખાતામાં આવી જાય, નોકરી મળી જાય, ખેડૂતોને ટેકાના ભાવ મળી જાય, પાક વીમો મળી જાય। અત્યારે જે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામડાઓમાં જે પાણીની તકલીફ છે, પાણીની તકલીફ પૂરી થઈ જાય, જે ડોનેશનો આપીને એડમિશન લેવા પડે છે, ન લેવા પડે, જે મહિલાઓની સુરક્ષા ઉપર સવાલ ઉભા થયા છે, ન થાય એવી આશા હું ભારતીય જનતા પાર્ટીની આ સરકાર જોડેથી રાખું છું। પણ છેલ્લા 3.5-4 વર્ષથી જે પણ યુવાનોએ મને સાથ અને સહયોગ આપ્યો છે, તમે લોકો કમજોર ના થતા, લડવાનું છે, મજબૂત રહેવાનું છે। ચૂંટણી તો આવી જાય, હારી જાય, જીતી જાય। અટલ બિહારી વાજપેયી માધવરાવ સિંધિયાની સામે ચૂંટણી હારી ગયા હતા ગ્વાલિયરમાંથી। હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એક પણ ચૂંટણી નથી જીત્યા। એટલે હાર જીત તો ચૂંટણીઓમાં થતી હોય છે, પણ આપણે સૌ લોકોએ સાથે મળીને ગુજરાતની અસ્મિતા માટે, હિન્દુસ્તાનના યુવાનો અને ખેડૂતોના ભવિષ્ય માટે કઈ રીતે આપણે મજબૂતાઈથી કામ કરી શકીએ, બોલી શકીએ, એ કામ ખૂબ જરૂરી છે। જો સરકાર આવતી હોય અને સરકારની એટલી જ જરૂર હોય તો વિપક્ષની પણ એટલી જ જરૂર પડશે, કેમ કે જો વિપક્ષ નહીં હોય તો સરકાર તમારા કામ નહીં કરી શકે। અમે 3.5-4 વર્ષથી લડતા આવ્યા છીએ, હજુ પણ લડવાના છીએ, અને જેવી રીતે અમે સામાજિક ન્યાય માટે આજે એન્જિનિયરિંગ અને આજે MBBSમાં જે સીટો અમે વધારી છે, અનામત અપાવી છે, એવી જ રીતે આવનારા દિવસોમાં પણ લડીશું ખેડૂતો માટે, યુવાનો માટે, રોજગારી માટે, સારા શિક્ષણ માટે, મોંઘવારી અને ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં। અને આશા રાખું છું કે એ લડાઈમાં તમને ગમતું હશે તો સાથ આપશો, તમને નહીં ગમતું હોય તો નહીં આપો। પણ અમે લોકો ચૂપ નથી બેસવાના, અમે લોકો લડવાના છીએ, અને અમારા માટે નહીં, અમે બીજાના માટે લડીએ છીએ, ને એમાં ક્યાંક ને ક્યાંક બીજાને ફાયદો કરાવીએ છીએ। હવે કદાચ આ નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બની ગયા, ખૂબ સારી વાત છે, નો ડાઉટ, એ પ્રધાનમંત્રી બન્યા, એ જીત્યા, એનો અમને વિરોધ નથી, પણ એ કહીએ છે એ પૂરું નથી કરતા, એનો અમને વિરોધ છે। અને અમારી જ્યાં ખામી રહી હશે કોંગ્રેસ પાર્ટીની, અમારી લડાઈમાં, અમારા બોલવામાં, અમારી કામ કરવાની સ્થિતિમાં, તો અમે ચોક્કસ સુધારીશું, અને આવનારા દિવસોમાં અમે પણ ફરીથી સરકાર બનાવીને દેશના હિત માટે સારું કામ કરીશું। હું આપ સૌની પાસે આશા રાખું છું કે જે સરકાર અત્યારે બની છે, સરકાર પાસેથી નોકરી માટે, સારા શિક્ષણ માટે, ખેડૂતોને ટેકાના ભાવ માટે, જે યુરિયા ખાતરનો ભાવ વધી ગયો છે ઘટે, અને તમને સમયસર ટેકાના ભાવ અને પાક વીમો મળે, એવી આશા હું તમારા બધા જોડેથી રાખીશ કે તમે સરકારને કહેજો। કદાચ અમારી ઈમાનદારી તમને નહીં ગમી હોય, કદાચ અમે જે સાચું બોલીએ છીએ તમને નહીં ગમ્યું હોય, પણ બિલકુલ અમે ગુજરાતના હિત માટે અને ભારતના હિત માટે લડીએ છીએ, અને આવનારા દિવસોમાં પણ લડવાના છીએ। આ લોકતાંત્રિક દેશ છે, અને આ દેશની અંદર જરાય ડરવાની કે ચિંતા કરવાની તમારે જરૂર નથી। ભેગા હશું, ભેગા મળીને લડીશું તો ચોક્કસ આપણને સૌને લાભ મળશે।
અને હું એક કોંગ્રેસના નેતા તરીકે નથી કહેતો કે આ જીત એ કોંગ્રેસની હાર કે ભાજપની જીત નથી, આ દેશના 12 કરોડ બેરોજગાર ફરતા યુવાનોની હાર છે. છેલ્લા 5 વર્ષમાં 12,000 ખેડૂતોએ આત્મહત્યા કરી, આ એપના પરિવારોની હાર છે. અને આપ સૌ, હું એવું નથી કહેતો કે તમે કોને મત આપ્યો કોને નહીં, પણ સરકારને તમે સવાલ કરજો એવી મારી આપ લોકોને બે હાથ જોડીને વિનંતી છે. કારણ કે બહુ ઓછા લોકો છે આ દેશમાં લડવા વાળા. બસ આશા રાખું કે આ દેશ અઘોષિત ઇમરજન્સી જેવો ન થઈ જાય. સુપ્રીમ કોર્ટ સચવાઈ રહે, પોલીસ સચવાઈ રહે, ચૂંટણી કમિશન સચવાઈ રહે, સીબીઆઈ રિઝર્વ બેંક સચવાઈ રહે, બસ એવી જ હું તો આશા રાખીશ. બાકી સરદાર વલ્લભભાઈ પટેલે, મહાત્મા ગાંધીએ, લાલબહાદુર શાસ્ત્રીએ, ભગતસિંહે, નેતાજી સુભાષચંદ્ર બોઝે આ દેશની આઝાદી અપાવી હતી ફક્ત અને ફક્ત એટલા માટે કે આ ભારતના 125 કરોડ લોકો શાંતિથી અને ખુશ રહી શકે. બસ અમે તો ભારતને બચાવવા માટે લડીએ છીએ અને આવનારા દિવસોમાં પણ લડવાના છીએ. કદાચ તમને છેલ્લા 5 વર્ષમાં ભાજપે કર્યું એ ગમ્યું હશે એટલે તમે ફરીથી વોટ આપ્યો હશે, પણ અમે તો જાહેરમાં કહીએ છીએ કે ભાજપે 5 વર્ષમાં સારું કામ નથી કર્યું, પણ હવે જીતી ગયા છે તો કોઈ સવાલ કરવાનો મને નથી લાગતું કે હવે યોગ્ય હોય. પણ આવતા 5 વર્ષમાં દેશની અંદર બેરોજગારી ખતમ થઈ જાય, સારું શિક્ષણ બધાને મળે, કોઈ કોઈ નાનો બાળક હોસ્પિટલમાં હોય તો એને ઓક્સિજનની કમીના કારણે મૃત્યુ ન પામવું પડે, ફરીથી આ દેશ ઉપર આતંકવાદી હુમલાઓ ન થાય, આપણા દેશના જવાનો શહીદ ન થાય, ભ્રષ્ટાચાર ન થાય, રાફેલ જેવા ભ્રષ્ટાચારો ફરીથી ન થાય, બસ એવી જ આશા તમે આ ભાજપની સરકાર પાસેથી રાખીશું. અને ફરીથી એકવાર ગુજરાતના 26 જે લોકસભાના સભ્યો ચૂંટણી જીત્યા છે અને 4 વિધાનસભા જે ચૂંટણી હતી એમાં જે લોકો જીત્યા છે, સૌ લોકોને હું હાર્દિક શુભકામના પાઠવું છું. અને જે જનતાએ તમારી ઉપર જે ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, ભરોસો અને વિશ્વાસ કાયમ રાખો એવી હું આપ સૌને વિનંતી કરીશ. इस देश के लोकसभा चुनाव में जितने भी उम्मीदवार चुनाव जीते हैं उन लोगों को मैं हार्दिक शुभकामनाएं देता हूं, और मैं पूरे हिंदुस्तान के उन कार्यकर्ताओं को, नौजवानों को, उन किसानों और महिलाओं को कहता हूं कि डरने की और रुकने की जरूरत नहीं है. चुनाव तो आते हैं जाते, हार होती है जीत होती है, इससे डरने की घबराने की जरूरत नहीं है. मैं उन सभी उम्मीदवारों को फिर से हार्दिक शुभकामनाएं देता हूं. उड़ीसा और आंध्र प्रदेश के अंदर जो नई सरकार बनी है उनको भी मैं हार्दिक शुभकामनाएं देता हूं. मैं हिंदुस्तान के जो भी ये लोग वीडियो देखते हैं, गुजरात के जो ये लोग वीडियो देखते हैं, उन लोगों को कहना चाहता हूं कि हिंदुस्तान को बचाने की, हिंदुस्तान को एकजुट रखने की जिम्मेवारी आपकी और हमारी है. ये हिंदुस्तान लोकतांत्रिक देश है, लोकशाही वाला देश है, जहां पर सरकारें भी होगी और विपक्ष भी होंगे. अगर सरकार ठीक से काम नहीं करेगी तो विपक्ष सवाल करेगा, अगर विपक्ष ठीक से काम नहीं करेगी तो सरकार एक्शन लेगी. बस उसी बात के साथ मेरा ये वीडियो लाइव करने का बस यही मकसद था कि सरकार जो भी आए, जो भी ना आए, लेकिन हमारा मकसद एक ही होना चाहिए कि मेरा भारत महान रहना चाहिए. जय हिंद, वंदे मातरम.